નહીતર કાઠીના દીકરાને બાપુ દાસ ન લાગે, ને એમાંય બારવટિયામાં દાસ ન લાગે, જોગીદાસની વાહે દાસ લાગી જાય. કલ્પના તો કરો કે બારવટામાં તેજ કેટલું હશે, ભજન કેટલું હશે. જોગીદાસ ખુમાણની ધરતી છે એટલે બાપુ એક પ્રસંગ યાદ આવ્યો. ડુંગરના ગાળાની અંદર એમ કહેવાય કે જોગીદાસ ખુમાણ બેઠા છે, એમાં જોગડા સાંભળો માણસ આવીને એટલું કીધું, બાપુ ખુમાણ આવ્યું. જોગડા જગા નામના માણસ છે, જગડાએ એટલું કીધું, રઘડો નામ છે બાપુ, નામ માફ કરજો, રઘડાએ એટલું કીધું, રઘાએ કે જોગીદાસભાઈ ભાવનગર સામે બારવટા છે ને, કે હા નાની બા જાત્રાએ જાય છે દડવા, અને નાની બાના ખોળામાં બે કુંવર ઘૂંઘવાટા કરે છે, અને બાપુ વેલણું આતરી લઈ ભાવનગરનું વેર વળી છે. રઘડા નાની બા મારા બેન છે, આ ધરતીની ખુમારી બાપુ, રઘડા નાની બા મારા બેન છે, અને એના ખોળામાં ઘૂંઘવાટા કરે મારા ભાણુભા છે. રઘડા આજ પછી મને મોઢું દેખાડતો નહીં, આવા માણસોની સાથે જોગીદાસ બેસે પણ નહીં, વિચારતો એક બાજુની વાત. રઘડા કોઈથી મારી સામે આવતો નહીં, તો જોગીદાસ બાપુ તમને ખમા હું જાઉં છું. અને રઘડો જાય છે, જોગીદાસભાઈને ખબર પડી, જોગીદાસ ખુમારને કે નક્કી રઘડો કઈક કરવાનો, પાછળ ખોળા લીધા, પણ આયા બરોબર નાની બાનું વેળું આંતરી અને રઘડાએ બાપુ જ્યાં લૂંટવાની તૈયારી કરે, હાકલ પડી ગઈ, નામ આપ્યું જોગીદાસભાઈનું કે જોગીદાસ ખુમારના માણસો છી, વેલડા ઉભા રાખો, જે હોય એ આપી ગયો, અને કુંવરને અમારી હામાં રજૂ કરી ગયો. એટલી જ વાત કરે છે જોગીદાસ આવી ગયા, રઘડાને મારી ભગાડી મૂકે છે. અને પછી જોગીદાસ ખુમાણ કેવડા આવે છે કે નાની બાને કહેજો જોગીદાસભાઈ આવી ગયા, ચિંતા ન કરે. અને હવે નાની બાને કહો કે પાછું સિહોર જવું છે કે જાત્રા પૂરી કરવી છે, નાની બાને કહેજો ચિંતા ન કરે, દળવા જવું હોય તો જોગીદાસ ખુમાણ હારે છે. જવાબ આવ્યો બાપુ, જોગીદાસભાઈ આવી ગયા. હા જોગીદાસભાઈ ને કયો મારી યાત્રા પૂરી થઈ ગઈ, મારા વેલડા પાછા વળે. તો નાની માને કેજો ચિંતા ન કરે, આગળ ઘોડા લીધા, વેલડાના માફા પહેલી જા, બરોબર ઘોડા નીકળાય છે જ આમ જોગીદાસભાઈ ના દર્શન કરી લીધા. નાનીબાએ કાળજે ટાઢક થઈ આગળ ઘોડું હાલ્યા જાય છે, જોગીદાસ ખુમાણના પાછળ નાની બાને વેલડું હાલ્યું આવે છે, ભાવનગરના સૈનિકો છે. પણ બાપુ હજ તો ન્યા થાય, વેલડામાં બેઠી બેઠી નાની બા જોગીદાસ ખુમાણની વાર્તાઓ બે દીકરાને કરે, બેટા તમારા મામા છે દાધવા નામના કુંવર, એટલું બોલ્યા કે એમાં મામા છે તો અમને ઘોડા ઉપર ન બેહાડે, હાય હાય હા બેહાડે જ ને બેટા મામા છે. ધીમે ધીમે કહેવરાવ્યું જોગીદાસભાઈ ને, કયો દાધવા કજીએ ચડ્યા એટલે ઘોડા ઉપર બેહવું છે. જોગીદાસભાઈ કહેવું કે એક નહીં બે ફૂલડાને મોકલી ગયો, મારે ભાવનગરના ફૂલડાની ફોર્મ્યુ લેવી છે, લાવો મારી પાસે. બાપુ જોગીદાસ ખુમાણે તો બોલાવી લીધા, પણ જણનારી જનતામાં કેટલો ભરોસો હશે કે જેના બારવટા હાલે એના ખોળામાં બે દીકરા હોપી દેવાય, વિશ્વાસ કેટલો હશે ભલા. ધીરે 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 ઘોડા હાલ્યા છે, બે કુંવરને ઘોડામાં ખોળામાં બેહાડ્યા છે. અને બાપુ સિહોરનો હિમાળો દેખાડો, જોગીદાસભાઈ ઘોડું પૂરા, ભાણુભા હવે વૈયા જાઓ વેલડામાં, કે મામા તમારે નથી આવવું, ના અમારે ત્યાં ન અવાય. અને બે છોકરા હાડી કાઢતા ત્યાં વેલડામાં જવું, બે ને બચ્ચું બળી માફ ભરવા, ખમા જોગીદાસ ખમા માફ થને. અને આમ ઘોડા પાછા ફરી ગયેલા, કીધું જોગીદાસભાઈ ને પાછા વાળો, જોગીદાસભાઈ નાની બા બોલાવે, વેલડાને માફા પાસે જ આપ ઘોડે ઉભું, આ બેન જોગીદાસભાઈ પાછા ફરો, આજ મારે ભાવનગર લઈ જવા, તમારા બારવટા પાર પડાવવા છે. બેન બેનને કાપડું ન દઈ શકું એનો અર્થી નથી, થોડો ગરીબ છું વ્યવસ્થાના રૂપમાં, પણ મારથી બેનનું કાપડું ન લેવાય,
અને ઈ મારે ભાવનગર દરબાર સામે એટલે બારવટું છે, મારા કાંડાના કવચે લઈ ઉપકાર માટે નહીં બેન, મારી ખાનદાની છે, મેં તમને બેન માન્યા છે. પણ કહેવા ગયો કે ઈ પોઠક પડી જાય, હાય હાય તારી ખુમારી. અને ઈ જ દાદભાનું બાપુ અવસાન થાય અને ઈ જ સમાચાર જોગીદાસ ખુમારને મળે. આંબળીને ચોરે આવીને હાદા ખુમારને કહે છે, બાપુ ભાવનગર જવું છે. કેમ બેટા, કાંડા થાકી ગયા? ના બાપુ, કાંડા નથી થાક્યા, તો કુંવરનું અવસાન થયું, બેન ભણું બાકી છે. જોગીદાસ ધ્યાન રાખજો, ધ્યાન રાખશે હુરજ નારાયણ બાપુ, પણ મારે એના દુઃખમાં ભાગ લેવા જવું જોવે. અને કહેવા ગયો કે નીલમ ભાગ ની અંદર એમ કે 18 વર્ષના માણસો ના ટોળે ટોળા આવતા હતા, બાપુના મોઢા હતી, દરબારના મોઢા હતી. ઇતર સમાજ ને ઇતર સમાજ સાનો રાખતો હતો, ખેડૂત સમાજ ને ખેડૂત સમાજ સાનો રાખતો હતો. અને 18 પાદળ નો ધણી શોકમાં નીલમ કહેવાય કે અતિ દુઃખમાં બેઠા છે. અને એમાં જ એમ કહેવાય કે એક માણસો નું ટોળું આવે છે, એની અંદર જોગીદાસ ખુમાર માથે ફાળિયું લઈને ભળી જાય છે. અને એ માણસો જ્યાં બેઠા અને એમાં 18 પાદળનો ધણી ઊભો છો, અને સળાપ સળાપ સળપ ડગલા માંડ્યા, અને માણસોનું ટોળું બાપુ બેઠું હતું ને એની વચ્ચે એક વ્યક્તિની માથે હાથ મૂકીને એટલું કીધું કે જોગા સાનો રે મારા બાપ, જોગીદાસ સાનો રે વાલા, મારા વાલા સાનો મારો બાપ રે. તેથી ફાળિયું ઊંચું કરીને જોગીદાસ ખુમાણે એટલું બોલ્યા, દરબાર ઓળખી ગયા કે 15,000 પડકારામાં જોગીદાસ તારો પડકારો ઓળખી જાવ, તો 500 રોણામાં તારું રોણું નો ઓળખી જાવ ભલા માણા. પણ જોગીદાસ સહી ખબર પડી, તલવારું ખેહાળી ભાગ ન પાવે. જોગીદાસ પકડો પકડો ની જા બલાગુ બોલી, અને તેથી ભાવનગર દરબાર એટલું બોલ્યા, ખબરદાર જોગીદાસ ની હાબે કોઈ આગળી સીધી છે. ઈ આજ બારવટીઓ થઈને મારી આંગળે નથી આવ્યા, ઈ મારા દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો. કેવાનો સુર બાપુ, એ ભક્તિ જ છે, પ્રકાર અલગ હોય શકે. નવ ભક્તિમાં આવી મિત્ર ભક્તિ નામની હાથમાં પ્રકારની ભક્તિ કોક બારવટિયા જેવાના હાથમાં આવી જાય ને, કે જેની ભેગા બેઠા અહીંયા દગો ન હોય ભલા માણા, તો ભગવાનને આજુબાજુ આટો મારવો પડે. એવી જ આ સાવરકુંડલાની આપણી ભૂમિ. અંતે જોગીદાસ એમ કે હવે નાવલીનું પાણી ન ખપે. હે ભાવેણા ઠાકુર, તારા કેટલા ઉપકાર, હવે તારી સામે હું તલવાર કેમ ખેંચું. અને આ પરગણું બાપુ મૂકી, અને એક થોડું ગાયુંની ઘટના ઘટી ગયેલી એ પણ મગજમાં ચડી. અને જોગીદાસ ખુમાણ બાપુ, હેમાળાને પંથે જો ડગલા માંડી લેતો હોય એ આ ભૂમિની તાકાત છે. અને એ ભૂમિમાં આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. આવી ત્યાગની ભૂમિમાં જ આ વિચાર માણસોને આવે, બાકી બીજો ન આવે ભલા માણા. અને એમાંય બાપુ બેઠા ન કહેવાય, હમણાં જે સૈનિકોના માટે કથા, શિક્ષણ માટે કથા, કરોડોના દાન આવે. કહેવાય ગયો આ ભારત વર્ષ અને આ વ્યાસપીઠ સિવાય અવડું મોટું કાર્ય બીજું કોઈ ન કરી શકે. આ એ જ વિચાર આપી શકે ભલા માણા. હે આ ધણી મેં તો ધાર્યો નામી, એ હારો ધીરવા વાળો મળી જાય ને તોય ભૂકા નીકળી જાય બાપુ.